લખતર તાલુકા પંચાયતમાં ચાલી રહેલ તલાટીકમ મંત્રીની મિટિંગમાં મામલો બિચકતા તલાટીકમ મંત્રી સંજયસિંહ ઝાલા દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી અપાઈ લખતર તાલુકા પંચાયત ખાતે ચાલી રહેલ તલાટીકા મંત્રીની મિટિંગમાં મામલો બિચકતા તલાટીકા મંત્રી સંજયસિંહ જલા દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી અપાઈ તલાટીકા મંત્રીએ લખતર પોલીસ સ્ટેશનમાં આપેલ લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર લખતર તાલુકા પંચાયત ખાતે તલાટીકા મંત્રીની મિટિંગ ચાલી રહી હતી તે દરમિયાન વિજય જોશી નામના શખ્સે ચાલુ મિટિંગ દરમિયાન ઉશ્કેરાટ પૂર્વક આવી ચડ્યા હતા અને વીડિયો ઉતારવા લાગ્યા હતા ત્યારે લખતર તાલુકા વિકાસ અધિકારીએ તેમને પૂછ્યું કે તમે આ શું કરી રહ્યા છો ત્યારે વિજય જોશીએ જણાવ્યું કે તમે બધા કેટલાય દિવસથી માંડ ગાય ચડ્યા છો એમ કઈ સરકારી ફરજમાં રૂકાવટ કરવા લાગ્યા હતા અને વિડીયો ઉતારતા ઉતારતા તેઓ સંજયસિંહ જાલા નામના તલાટીકા મંત્રીનો વિડીયો ઉતારવા જતા સંજયસિંહે તેઓને જણાવ્યું કે તમે આવી રીતે ચાલુ કર ફરજમાં રૂકાવટ થાય તે રીતે વર્તન ના કરશો તો વિજય જોશી કાલ કે તારે વિડીયોમાં ન આવવું હોય તો તું અહીંયાથી ઊઠીને બહાર ચાલ્યો જા અને વધુમાં કાલ કે તને નોકરીમાંથી કઢાવી મૂકીશ અને તું કઈ રીતે નોકરી કરી શકે છે તને હું બદનામ કરી નાખીશ જેવી તલાટીકા મંત્રી સંજયસિંહ ઝાલા દ્વારા નક્તર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે બ્યુરો રિપોર્ટ જેન્દ્રસિંહ જાલા હું સંજયસિંહ અજીતસિંહ ઝાલા તલાટીકમ મંત્રી મોઢવાણા ગઈકાલે ગુરુવારના તારીખ પંદર નવ બે હજાર બાવીસના રોજ રાબેતા મુજબની અમારી તાલુકા પંચાયતની મિટિંગ ચાલુ હતી ત્યારે લખતર તાલુકા પંચાયત મિટિંગ હોલમાં વિજયભાઈ જોશી નામના શખ્સ અચાનક આવી ચડ્યા આવી અને વિડીયોગ્રાફી કરવા લાગ્યા અમારા મિટિંગના અધ્યક્ષ હતા ટીડીઓ સાહેબ હતા એમનો જ્યારે વિડીયો ઉતારવા લાગ્યા ત્યારે સાહેબે એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આ બધું શું છે એટલે વિજયભાઈએ એવું કીધું કે તમે ઘણા સમયે બધા ઘાય ચડ્યા છો એ ઉપરાંત અમે તલાટીઓનો પણ વિડીયો ઉતારવા લાગ્યા ત્યારે વિડીયા મોબાઈલનો કેમેરો મારી સામે આવ્યો એટલે મેં પૂછ્યું કે ભાઈ તમે મને પૂછ્યા વગર આવી રીતે ચાલુ નોકરીમાં મારો વિડીયો કે ફોટો ઉતારશો નહીં એટલે એણે કીધું કે તો ભાઈ તમે અહીંયાથી નીકળી જાઓ એટલે મેં કીધું કે તમે અહીંથી કાઢી શકો નહીં આ દરમિયાનમાં મામલો બીચકો હતો અને તેમણે મને નોકરીમાંથી કઢાવી નાખવાની મને બદનામ કરવાની ઘણી બધી ધમકીઓ આપી વિજયભાઈ જોશી છે પોતે આવી હિન માનસિકતા ધરાવે છે એટલે હું માહિતી અને પ્રસાર ખાતાને વિનંતી કરું છું કે આવા લોકોને પ્રોત્સાહન ન મળે અને તેમના ઉપર અંકુશ મૂકવામાં આવે